press the bell icon on the YouTube app and never miss another update. હેલો એવરીવન, વેલકમ ટુ એજ્યુકેર. આજે આપણે જોશું 27 નવેમ્બરના મહત્ત્વના કરંટ અફેર્સ. જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય ત્યારે સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન બેલને પણ હિટ કરો, જેથી તમને વિડીયોની માહિતી વહેલી તકે મળે. અને અમારા ફેસબુક પેજને લાઇક કરો અને ટેલિગ્રામ ચેનલમાં જોડાઓ. આ વિડીયોની જે PDF છે એ મેળવવા માટે તમે અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકો છો, કે જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ફર્સ્ટ ક્વેશ્ચન છે, નેશનલ મિલ્ક ડે ક્યારે ઉજવવામાં આવે છે? તો નેશનલ મિલ્ક ડે એ ઉજવવામાં આવે છે 26 નવેમ્બરના દિવસે. શા માટે ઉજવવામાં આવે છે? તો આપણા જે શ્વેત ક્રાંતિના પ્રણેતા ડૉક્ટર વર્ગીસ કુરિયન, કે જેમનો જન્મદિવસ છે 26 નવેમ્બરના દિવસે, 26 નવેમ્બર 1921ના દિવસે તેમનો જન્મ થયો હતો, તેથી તેમના માનમાં નેશનલ મિલ્ક ડે દર વર્ષે 26 નવેમ્બરના દિવસે ઉજવવામાં આવે છે. હવે ડૉક્ટર વર્ગીસ કુરિયન વિશે આપણે વાત કરીએ તો પહેલાં તમે એનો ફોટો જોઈ લો અહીંયા ઇમેજમાં. આમને કહેવાય છે મિલ્કમેન ઓફ ઇન્ડિયા ડૉક્ટર વર્ગીસ કુરિયનને. શા માટે કહેવાય છે? તો તે શ્વેત ક્રાંતિના પિતા છે. તેમણે અમૂલની સ્થાપના કરી હતી અને જે NDDB છે, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ, અને ઇરમા ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ, એ બંનેની પણ સ્થાપના કરી હતી. અને દૂધમાં ક્રાંતિ લાવવા માટે શ્વેત ક્રાંતિના પિતા કહેવામાં આવે છે અને મિલ્કમેન ઓફ ઇન્ડિયા પણ કહેવામાં આવે છે. ડૉક્ટર વર્ગીસ કુરિયન છે, એમનો જન્મ થયો હતો કેરળના કોઝિકોડમાં, અને તેઓ ફાઉન્ડર છે. તેમણે સ્થાપના કરી છે NDDB, જે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ છે એની સ્થાપના કરી છે, અને જે ઇરમા છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ આણંદ, આની પણ સ્થાપના કરી છે. અને જે અમૂલ છે, જે આપણા આણંદમાં આવેલી છે, એ અમૂલના કો ફાઉન્ડર રહ્યા છે. એક આ જે વર્ગીસ કુરિયન હતા અને બીજા જે હતા આપણા ગુજરાતના, એ કોણ હતા? તો ત્રિભુવનદાસ પટેલ હતા. ત્રિભુવનદાસ પટેલ આ બંને થઈને અમૂલની સ્થાપના કરી છે. હવે અમૂલ છે એનું તમે મને ફૂલ ફોર્મ કમેન્ટ બોક્સમાં જણાવો, અમૂલનું ફૂલ ફોર્મ. હવે વર્ગીસ કુરિયન વિશે બીજી વાત કરીએ તો તેમને એવોર્ડ ઘણા મળેલા છે. તો એમાં પહેલું છે પદ્મશ્રી મળેલું છે, પછી પદ્મભૂષણ, પદ્મવિભૂષણ, આ ત્રણેય મળેલા છે. પદ્મશ્રી, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ. અને જે એશિયાનો નોબલ કહેવાય છે, રામન મેક્સેસ એવોર્ડ, એ પણ મળેલો છે એમને. તો આ વાત કરી આપણે ડૉક્ટર વર્ગીસ કુરિયન વિશેની, જેમનો કાલે બર્થડે હતો. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ભારતના કયા રાજ્યમાં ભગવાન શ્રી રામની 221 મીટર ઊંચી મૂર્તિ બનશે? તો હાલ આપણે જોઈ રહ્યા છીએ કે આપણા ગુજરાતમાં 182 મીટર સરદાર વલ્લભભાઈની મૂર્તિ બની છે, પછી 351 ફૂટ રાજસ્થાનમાં ભગવાન શિવની બનશે, એટલે કે 107 મીટર ઊંચી. હવે જે આપણો ઉત્તર પ્રદેશ છે, ભારતનો ઉત્તર પ્રદેશ, તેમાં શ્રીરામની 221 મીટર ઊંચી પ્રતિમા બનવા જઈ રહી છે, એ કંઈક આવી બનશે. અહીંયા તમે જોઈ શકો છો, જે ઉત્તર પ્રદેશ છે એના અયોધ્યામાં અને સરયુ નદીના કિનારે, જે સરયુ નદી છે આ નદીના કિનારે જે મૂર્તિ છે બનશે. અને કેટલી ઊંચી બનશે? 221 મીટર, એટલે કે વિશ્વની સૌથી ઊંચી મૂર્તિ બનવા જઈ રહી છે, સ્ટેચ્યુ ભગવાન શ્રીરામની. હવે આ છે એ એકચ્યુઅલમાં 151 મીટરની હશે, પણ જે આ ઉપર તમે છત્રી જેવું જોઈ રહ્યા છો એક આ, અને નીચે આ જે બેઝ છે એમાં જે ઉપર છત્રી છે એની ઊંચાઈ હશે 20 મીટરની, અને આ નીચે બેઝ છે એની ઊંચાઈ હશે 50 મીટરની. તો આ 20 અને 50 મીટર થશે, બાકી ઓલરેડી એકચ્યુઅલમાં 151 મીટર છે, પણ આ બંને થઈ અને ટોટલ 221 મીટર ઊંચી પ્રતિમા બનશે ઉત્તરપ્રદેશના અયોધ્યામાં અને સરયુ નદીના કિનારે. ઉત્તર પ્રદેશ વિશે વાત કરીએ તો અહીંયા છે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ અને બિહાર, સૌથી વધુ રાજ્યોને ટચ કરે છે ઉત્તર પ્રદેશ. વસ્તીની દ્રષ્ટિએ સૌથી પહેલા નંબરે આવે છે. અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી એ છે યોગી આદિત્યનાથ, અને ઉત્તર પ્રદેશના જે ગવર્નર છે એમનું નામ છે રામ નાઈક, તથા ઉત્તર પ્રદેશની રાજધાની છે એ છે લખનૌ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ખેડૂતો માટે જમીનના ડેટા ઓનલાઈન જોવા આંધ્રપ્રદેશ રાજ્યએ કઈ વેબસાઇટ લોન્ચ કરી છે? હવે જે આંધ્રપ્રદેશ રાજ્ય છે, તેમણે ખેડૂતો છે એની જમીનના ડેટા ઓનલાઈન મળી રહે એના માટે બે વેબસાઇટ લોન્ચ કરી છે. એ બે વેબસાઇટના નામ છે ભૂસેવા અને ભૂધાર. તો એટલે જવાબ આવશે સી, ઉપરોક્ત બંને. તો આ જે ભૂસેવા અને ભૂધાર બંને વેબસાઇટ છે, એમાંથી આંધ્રપ્રદેશના જે ખેડૂતો છે એના જમીનના કોઈ પણ ડેટા હોય છે, જેમ આપણે કેમ અહીંયા 7/12ની નકલ ને એવું બધું હોય છે જમીન માટેનું, તો એવા જે ડેટા છે ઓનલાઈન જોવા મળશે આંધ્રપ્રદેશમાં, એટલા માટે તેમણે આ બંને વેબસાઇટો છે લોન્ચ કરી છે. આંધ્રપ્રદેશના અહીંયા જોઈ શકો છો તમે, મુખ્યમંત્રી છે ચંદ્રબાબુ નાયડુ. આંધ્રપ્રદેશ આપણે જોઈએ
તો આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા જુદું પડેલું છે 2014માંથી. ત્યારથી આંધ્રપ્રદેશ છે ઓડિશા, તેલંગાણા, કર્ણાટક અને તમિલનાડુની સરહદને ટચ કરે છે, તથા આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ અને આંધ્રપ્રદેશના જે ગવર્નર છે એમનું નામ છે ESL નરસિમ્હા, અને આંધ્રપ્રદેશની રાજધાની એ છે અમરાવતી. નેક્સ્ટ ક્વેશ્ચન છે, તાજેતરમાં ચીનમાં રમાયેલી મહિલા હોકી ચેમ્પિયનશિપ ટ્રોફીમાં કોણ વિજેતા બન્યો છે? તો હાલ જે ચીનમાં મહિલા હોકી ચેમ્પિયનશિપ રમાણી તેમાં વિજેતા બન્યું છે નેધરલેન્ડની ટીમ. હવે આ નેધરલેન્ડની ટીમ છે એ 7મી વખત વિજેતા બની છે, સૌથી વધુ વખત 7મી વખત વિજેતા બની છે જે ચીનમાં રમાણી હતી ચેમ્પિયનશિપ મહિલાઓની. હવે તેમણે છે ઓસ્ટ્રેલિયાની ટીમને પરાજય આપીને 7મી વખત આ ટાઇટલ જીત્યું છે. મહિલા ટીમની વાત આવી છે હોકી માટેની, તો આપણે ભારતની મહિલા હોકી ટીમ વિશે જાણી લઈએ થોડુંક. એના કેપ્ટન છે એ છે રાની રામપાલ અને જે કોચ છે આપણી મહિલા હોકી ટીમના એ છે જોર્ડ મારિઝને. હવે આજે ચીનની વાત આવી છે તો ચીનના રાષ્ટ્રપતિ અને ચીનની રાજધાની એ તમે મને કમેન્ટ બોક્સમાં જણાવો. આપણે ઘણી વખત એના વિશે ચર્ચા કરી ગયા છે. ચીનના રાષ્ટ્રપતિનું નામ શું છે અને ચીનની રાજધાની કઈ છે, એનું કેપિટલ એ તમે મને કમેન્ટ બોક્સમાં જણાવો. નેક્સ્ટ ક્વેશ્ચન છે, હાલમાં ભારત તરફની કરતારપુર કોરિડોરની આધારશિલા કોણે મૂકી? તો આપણે જોયું કે હાલ જ 2019માં છે એ જે શીખ ગુરુ છે ગુરુ નાનક એમની 550મી જન્મ જયંતિ આવવાની છે, તો એ નિમિત્તે જે કરતારપુર કોરિડોર છે એમાં આધારશિલા મૂકી છે વૈંકૈયા નાયડુએ, જે આપણા ઉપરાષ્ટ્રપતિ છે વૈંકૈયા નાયડુએ. હવે આ શા માટે મૂકી છે? તો જે કરતારપુર કોરિડોર છે એ પાકિસ્તાનમાં એક શીખ ધર્મનું ગુરુદ્વારા આવેલું છે જેમનું નામ છે દરબાર સાહિબ કરીને પાકિસ્તાનમાં કરતારપુર નજીક ગુરુદ્વારા શીખોનું આવેલું છે. તો પાકિસ્તાનથી અને ભારતથી શીખો છે એ તે દરબાર ગુરુદ્વારામાં જઈ શકે એટલા માટે કરતારપુર કોરિડોર છે એની આધારશિલા મૂકવામાં આવી છે. અને આપણને ખબર છે કે 2019માં જે શીખ ગુરુ ગુરુ નાનક છે એની 550મી જન્મ જયંતિ પણ આવવાની છે, તો એના નિમિત્તે આ બધું કરવામાં આવે છે. તો આપણા ઉપરાષ્ટ્રપતિએ આની આધારશિલા મૂકી છે અને અહીંયા તમે જોઈ શકો છો આ છે પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, વિદેશ રાજ્યમંત્રી વીકે સિંહે ભારતમાં કેટલા પાસપોર્ટ સેવા કેન્દ્રો શરૂ કરવાની જાહેરાત કરી છે? તો આપણા જે વિદેશ રાજ્યમંત્રી છે, યુનિયન કેન્દ્રીય વિદેશ મંત્રી નહીં પણ વિદેશ રાજ્યમંત્રી, એમનું નામ છે વીકે સિંહ છે એ હાલ જે અમેરિકાનું ન્યૂયોર્ક છે તેમાં આપણી ભારતનું જે દૂતાવાસ છે ઇન્ડિયન એમ્બેસી એમાં પાસપોર્ટ સેવા કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું છે અને ત્યાંથી એવી જાહેરાત કરી છે કે ભારતમાં ટોટલ લોકસભાની સીટ છે, આપણે જે રાષ્ટ્રપતિ જેને ચૂંટતા નથી એ બેને બાકાત રાખીને આપણે જોઈએ તો ટોટલ 543 સીટ છે. તો આ જેટલા ભારતના ક્ષેત્રો છે 543 સંસદીય ક્ષેત્રો એ બધામાં 543 ટોટલ પાસપોર્ટ સેવા કેન્દ્ર શરૂ કરવામાં આવશે ભારતમાં, તો એવી આપણે જાહેરાત કરી છે. હવે આપણે એક્સટર્નલ મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર એટલે કે વિદેશ મંત્રાલય અંતર્ગત આવે છે અને વિદેશ રાજ્યમંત્રી તો છે વીકે સિંહ. તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવો કે આપણા કેન્દ્રીય વિદેશ મંત્રી કોણ છે, જે લેડી છે કેન્દ્રીય વિદેશ મંત્રી એમનું નામ તમે મને કમેન્ટ બોક્સમાં જણાવો. વનલાઇનર વિશે વાત કરીએ તો ફર્સ્ટ છે ઇંગ્લેન્ડ એટલે કે યુકે 2021 સુધીમાં ઓટોમેટિક ચાલતી ટેક્સી અને બસ સેવા શરૂ કરશે. યુનાઇટેડ કિંગડમ છે એ 2021માં ઓટોમેટિક ચાલતી બસ સેવા અને ટેક્સી શરૂ કરવા જઈ રહ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, હાલમાં પ્રસિદ્ધ ગાયક અને સિતારવાદક ઉસ્તાદ ઇમરાત ખાનનું અવસાન થયું છે. અહીંયા તમે જે ઇમેજમાં જોઈ શકો છો આ છે ઉસ્તાદ ઇમરાત ખાન અને તેઓ પ્રસિદ્ધ ગાયક હતા અને સિતારવાદક હતા, તેમનું હાલ જ અવસાન થયું છે. અને આ છે કોના ભાઈ છે, તો એ જે ઉસ્તાદ વિલાયત ખાન હતા આપણે સાહિત્યમાં જોયું હશે ઉસ્તાદ વિલાયત ખાન, તો તેમના ભાઈ હતા અને જેમનું હાલ જ અવસાન થયું છે. નેક્સ્ટ છે, માઇક્રોસોફ્ટ અમેરિકાની મોસ્ટ વેલ્યુએબલ કંપની બની છે. તો અમેરિકાની મોસ્ટ વેલ્યુએબલ કંપની પહેલાં એપલ હતી પણ તેને પછાડીને હવે જે માઇક્રોસોફ્ટ છે અમેરિકાની મોસ્ટ વેલ્યુએબલ કંપની બની છે. માઇક્રોસોફ્ટ છે એના સીઈઓ છે સત્ય નડેલા. અહીંયા તમે ઇમેજમાં જોઈ શકો છો આપણા ભારતના છે અને માઇક્રોસોફ્ટના સીઈઓ છે હાલની તકે. હવે માઇક્રોસોફ્ટની વાત આવી છે તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવો કે માઇક્રોસોફ્ટના સ્થાપક માઇક્રોસોફ્ટની સ્થાપના કોણે કરી છે. બે વ્યક્તિઓએ કરી છે. હવે તમે મને એકનું નામ આવડતું હોય તો એક અને બંનેનું નામ આવડતું હોય તો બંનેના નામ તમે મને કમેન્ટ બોક્સમાં જણાવો.
હવે અમેરિકાની મોસ્ટ વેલ્યુએબલ કંપની બની છે તો અમેરિકા વિશે પણ જોઈ લઈએ. અમેરિકા છે એના 45મા રાષ્ટ્રપતિ, એમનું નામ છે ડોનાલ્ડ ટ્રમ્પ. અમેરિકાની રાજધાની એ છે વોશિંગ્ટન ડીસી. નેક્સ્ટ છે, તાજેતરમાં ભૂતપૂર્વ રેલવે મંત્રી સી કે જાફર શરીફ, તેમનું નિધન થયું છે. અહીંયા તમે જે ઇમેજમાં જોઈ રહ્યા છો આ છે સી કે જાફર શરીફ, તેઓ કોંગ્રેસના હતા અને ભૂતપૂર્વ રેલવે મંત્રી રહી ચૂક્યા છે. તેમનું હાલમાં જ નિધન થયું છે. હવે હાલના આપણા રેલવે મંત્રી કોણ છે? તો હાલના આપણા રેલવે મંત્રી છે પિયુષ ગોયલ. પિયુષ ગોયલ છે હાલના રેલવે મંત્રી છે. આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, એટલે કે ABPMJAY, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના. હવે આજે આયુષ્માન ભારત સ્કીમ હતી સપ્ટેમ્બરમાં લોન્ચ કરવામાં આવી હતી, તો આના અમલીકરણમાં ગુજરાત રાજ્ય પ્રથમ છે. એટલે કે આને જે સપ્ટેમ્બરમાં લોન્ચ કરી, તો હવે 2 મહિનામાં આના અમલીકરણમાં સૌથી પહેલાં પ્રથમ રાજ્ય છે ગુજરાત બન્યું છે. આયુષ્માન ભારત વિશે વાત કરીએ તો એની લોન્ચ કરી હતી 23 સપ્ટેમ્બરના દિવસે 2018, એટલે કે લગભગ 2 મહિના અગાઉ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આને લોન્ચ કરી હતી. અને આનો હેતુ શું હતો? તો પર ફેમિલી, એટલે કે એક કુટુંબ દીઠ 5 લાખ રૂપિયા વીમો મળશે, હેલ્થનો વીમો, હેલ્થ ઇન્સ્યોરન્સ મળશે. અને આપણે એક ફેમિલીમાં જો 5 વ્યક્તિ ગણીને જોઈએ તો ટોટલ 10 કરોડ ફેમિલીને આ લાભ થશે. તો 10 કરોડ ફેમિલી એટલે 50 કરોડ માણસો થશે, એટલે કે ભારતના 50 કરોડ માણસોને આયુષ્માન ભારતનો લાભ મળશે. અને અત્યાર સુધીમાં લોન્ચ થઈ તેના 2 મહિના સુધીમાં 3.4 લાખ જેટલા લોકોને આનો ફાયદો મળી ચૂક્યો છે, આનો લાભ મળી ચૂક્યો છે. ગુજરાત વિશે જોઈએ તો રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર, આ 3 રાજ્યો છે એ ગુજરાત રાજ્યની સરહદને ટચ કરે છે. ગુજરાત રાજ્ય એની રાજધાની ગાંધીનગર અને ગવર્નર છે ઓપી કોહલી અને મુખ્યમંત્રી છે વિજયભાઈ રૂપાણી. ઇન્ડિગો એરલાઇન્સ, કે જે ઇન્ડિગો એરલાઇન્સ છે એને સંચાલિત કરતી કંપની ઇન્ટરગ્લોબ એવિએશન, એના ચેરમેન દેવદાસ માલ્યાનું નિધન થયું છે. હવે અહીંયા તમે ઇમેજમાં જોઈ રહ્યા છો આ છે દેવદાસ માલ્યા, તેઓ ચેરમેન હતા ઇન્ટરગ્લોબ એવિએશનના, કે જે ઇન્ડિગો છે એરલાઇન્સ એને સંચાલિત કરતી કંપની છે. તો તેનું હાલમાં જ નિધન થયું છે. અને તેઓ અગાઉ જે બેંક ઓફ બરોડા છે અને બીજી છે બેંક ઓફ મહારાષ્ટ્ર, બેંક ઓફ બરોડા અને બેંક ઓફ મહારાષ્ટ્ર આના ચેરમેન અને MD પણ અગાઉ રહી ચૂક્યા છે દેવદાસ માલ્યા, જેમનું હાલ જ નિધન થયું છે. હવે આપણે જે ક્વેશ્ચનો પૂછ્યા હતા એના જવાબ છે પેલું અમૂલ, તો અમૂલનું ફૂલ ફોર્મ થાય છે આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ. બીજું છે ભારતના વિદેશ મંત્રી, જે કેન્દ્રીય વિદેશ મંત્રી છે એમનું નામ છે સુષ્મા સ્વરાજ. પછી છે માઇક્રોસોફ્ટના સ્થાપક, તો માઇક્રોસોફ્ટ છે એમના સ્થાપક એક બિલ ગેટ્સ, આ તો બધાને ખબર હશે, પણ બીજા છે પોલ એલન, આ બંનેએ માઇક્રોસોફ્ટની સ્થાપના કરી હતી. ચીન વિશે વાત કરીએ તો ચીન સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ, તેના રાષ્ટ્રપતિ છે સી જિનપિંગ, આપણા ભારતમાં હમણાં આવ્યા હતા. અને તેની રાજધાની એ છે બીજિંગ, બીજિંગ છે એની રાજધાની છે. કાલનો જે ક્વેશ્ચન હતો એનો જવાબ આવે છે મેરી કોમ, જે 6 વખત વર્લ્ડ ચેમ્પિયનશિપ ટાઇટલ જીતનાર વિશ્વની પ્રથમ મહિલા બની છે. અને હાલ જ તેને વિશ્વની પ્રસિદ્ધ બોક્સર, સૌથી પ્રથમ નંબરની બોક્સર જાહેર કરાઈ છે મેરી કોમને. આમના ઉપર મૂવી પણ બનેલી છે જેમનું નામ છે મેરી કોમ. આજનો તમારા માટે ક્વેશ્ચન છે અરુણાચલ પ્રદેશમાં શરૂ થનાર મેચુકા એડવેન્ચર ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? શાહરૂખ ખાન, આમિર ખાન, સલમાન ખાન કે અક્ષય કુમાર? તો આનો જવાબ તમે અમને કમેન્ટ બોક્સમાં જણાવો. અને જો અરુણાચલ પ્રદેશ વિશે તમને વધુ ખબર હોય, એના જે રાજ્યપાલ કોણ છે, ગવર્નર કોણ છે, મુખ્યમંત્રી કોણ છે અને રાજધાની કઈ છે, તો એ પણ તમે કમેન્ટ બોક્સમાં લખી શકો છો, જેથી તમારું પણ રિવિઝન થાય. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરો. અને ડેઈલી કરંટ અફેર મેળવવા માટે વિડીયોને જોતા રહો અને અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઓ, જેથી આ વિડીયોની તમને PDF મળે. અને જો કોઈ સજેશન હોય તો તમે અમને આ મેલ ID ઉપર લખી શકો છો. થેન્ક યુ.